વડોદરા શહેરમાં બે દિવસ વરસાદ પડતા વડોદરા શહેરના ઉંડેરા ગામમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. વડોદરા શહેરમાં ઉંડેરા ગામનો સમાવેશ થયા બાદ પ્રાથમિક સુવિધાનો અભાવ, ત્યારે વરસાદ પડ્યા બાદ બે દિવસ વરસાદ પડ્યા બાદ ઉંડેરા વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. આવાસમાં પણ પાણી ભરાઈ ગયા હતા, જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે સ્થાનિકોએ વોર્ડ નંબર 8 તથા ધારાસભ્ય અને સામાજિક કાર્યકર લોકોએ મીડિયા સામે બડાપો ઠાલવ્યો હતો. સામાજિક કાર્યકરે અહીંયાના લોકોની મુલાકાત કરી તો લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. ઉંડેરાની પરિસ્થિતિ વરસાદના કારણે બગડી ને લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. પણ આજ દિન સુધી ત્યાંના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે વરસાદના પાણીથી અમારા ઘરોમાં પાણી ભરાયા, પણ આજ દિન સુધી કોઈ પણ કોર્પોરેટર કે ધારાસભ્ય અમારી વારે નથી આવ્યા. અને લોકોએ કીધું કે હવે ના ઇલેક્શનમાં આવશે તો તે લોકોને જાણકારી આપવામાં આવશે. આ વિસ્તાર ઉંડેરા આવાસ છે. ઉંડેરા આવાસ એટલે વોર્ડ નંબર 8 નો વિસ્તાર. વોર્ડ નંબર 8 એટલે પૂર્વ મેયર ને હાલના ધારાસભ્ય ને હાલના કાઉન્સિલર જેવા કે કેયુરભાઈ રોકડાનો વોર્ડ છે. જ્યારે કેયુરભાઈ રોકડાનો વોર્ડ હોય ને જ્યારે એ આ વોર્ડની સમસ્યાનું નિરાકરણ ના લાવતા અને આ વોર્ડની મુલાકાત ના કરતા હોય તો શું આ ધારાસભ્ય અને કાઉન્સિલરને સોંપતું હોય? જ્યારે એમની જ પ્રજા દુઃખી હોય તો શું આ ધારાસભ્ય ચૂપ કેમ બેસી રહ્યા છે? જ્યારે મોટી મોટી વાતો કરે 1976 નો જો નકશો કાઢી શકતા હોય તો શું આ એક વરસાદી કાસ તમે નહીં કરી શકતા? જ્યારે આ જ અધિકારીઓને 3-3 વર્ષથી મારા લેટર પેડ પર જાણ કરી છે કે આ વરસાદી કાસ સાફ કરો, જો સાફ નહીં કરો તો આ લોકોને પાણી ભરાવશે, પાણી ભરાવાની સ્થિતિ થાય છે. ત્યારે આ જ અધિકારીઓના પાપના લીધે આ ગરીબોના ઘરમાં પાણી આવ્યું છે. જો વહેલી તકે આ લોકોને સાફ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન બી કરવામાં આવશે. સભ્ય ચૌહાણ, વડોદરા શહેર યુથ કોંગ્રેસ.